नमस्कार मित्रों, स्वागत है तमारू फरी एक बार एक नवा विडियो नी साथे। मित्रों आजना आ विडियो में आपणे सेल अने बेटरी विषेना खूब ज महत्वना प्रश्नों विषे बात करवाना छे, जे आपणे एग्जाम में खूब ज उपयोगी थाय तेवा प्रश्नों आजे आपणे लाव्या छे। तो मित्रों जो हजू सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो तमे सौ प्रथम तो चेनल ने सब्सक्राइब करी लेजो, केम के आवा नवा नवा विडियो हूँ दररोज आ चेनल पर लावतो रहूं छूं। अने जो विडियो पसंद आए तो विडियो ने लाइक करवानुं भूलता नहीं। तो हवे मित्रों आपड़ा प्रश्नों जोईए। तो आपड़ो पहलो प्रश्न छे के इलेक्ट्रोलिसिसनो औद्योगिक उपयोग खाली जग्या छे, के इलेक्ट्रोलिसिसनो औद्योगिक उपयोग खाली जग्या छे, तो तेमा जवाब आवशे ऑप्शन डी आपेल तमाम। केम के डीसी उत्पादन में, इलेक्ट्रोप्लेटिंग में अने धातुना शुद्धिकरण में आ त्रणेय जग्याए इलेक्ट्रोलिसिसनो औद्योगिक उपयोग थतो होय छे। हवे आपणो आगळनो प्रश्न जोईए तो के खाली जग्या ए विद्युत उत्पन्न करनारू सौथी नानामां नानू स्वतंत्र यूनिट छे, तो तेमा जवाब आवशे ऑप्शन सी के सेल, के सेल ए विद्युत उत्पादन करनारू सौथी नानामां नानू स्वतंत्र यूनिट छे। हवे त्यारबाद आपणे त्रण नंबरनो प्रश्न जोईए तो के ड्राई सेलमां इलेक्ट्रोलाइट कया स्वरूपमां होय छे, કે જે ડ્રાય સેલ હોય છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ કયા સ્વરૂપમાં હોય છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી કે એ અથવા બી, એટલે કે ડ્રાય સેલમાં ઇલેક્ટ્રોલાઇટ જેલ અને ટેસ્ટ આ બંને સ્વરૂપમાં હોય છે। મિત્રો આ બધા પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે, આપણને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે, એટલે જ હું આવા પ્રશ્નો લાવ્યો છું। કેમ કે હવે આપણે પીજીસીએલ, જેટકો આ બધી એક્ઝામ પણ નજીક આવી ગઈ છે અને આવા બધા પ્રશ્નો તેમાં પૂછાવાની શક્યતા છે, એટલા માટે જ હું આવા પ્રશ્નો લાવ્યો છું। અને આવા તમને પ્રશ્નો વોટ્સએપ છે, ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, તેમાં પણ મળી જશે। જો તેમાં તમે જોઈન ન હોય તો તેમાં પણ તમે જોઈન થઈ જજો, તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકી કયો સેલ ડ્રાય સેલ છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે અલ્કલાઇન પેન્સિલ સેલ, કે જે અલ્કલાઇન પેન્સિલ સેલ હોય છે તે ડ્રાય સેલ કહેવામાં આવે છે। ત્યારબાદ હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકી કયો સેલ પ્રાઇમરી સેલમાં સમાવેશ કરવામાં આવે છે, આમાંથી કયા સેલમાં સેલને પ્રાઇમરી સેલમાં સમાવેશ કરવામાં આવે છે, તો તેના ઓપ્શન ઓપ્શનમાં આપણે જોઈએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે આપેલ તમામ। કેમ કે વોલ્ટેક સેલ, લેકલાન્સે સેલ અને ડેનિયલ સેલ આ ત્રણેયનો સમાવેશ પ્રાઇમરી સેલમાં કરવામાં આવે છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી। હવે ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકી કયો સેલ સૌપ્રથમ પ્રાયોગિક ધોરણે અસ્તિત્વમાં આવ્યો છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે વોલ્ટેક સેલ, કે જે વોલ્ટેક સેલ છે તે સૌપ્રથમ પ્રાયોગિક ધોરણે અસ્તિત્વમાં આવ્યો છે। હવે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7 કે વોલ્ટેક સેલમાં કેથોડ અને એનોડ તરીકે અનુક્રમે શું વપરાતું હતું, તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન બી કે ઝીંક કોપર, કે વોલ્ટેક સેલમાં કેથોડ અને એનોડ તરીકે અનુક્રમે ઝીંક અને કોપર વપરાય છે। ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ તો કે ડેનિયલ સેલમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે શું વપરાતું હતું, કે જે ડેનિયલ સેલ હોય છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે શું વપરાતું હતું, તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે મંદ સલ્ફ્યુરિક એસિડ, કે જે ડેનિયલ સેલ હોય છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે મંદ સલ્ફ્યુરિક એસિડ વપરાતું હતું। હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9 કે નીચેના પૈકી કયો સેલ લેકલાન્સે સેલનું સુધારેલું સ્વરૂપ છે, કે આમાંથી કયો સેલ એ લેકલાન્સે સેલનું સુધારેલું સ્વરૂપ છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી કે ઝીંક કાર્બન સેલ, કે જે ઝીંક કાર્બન સેલ છે તે લેકલાન્સે સેલનું સુધારેલું સ્વરૂપ છે। હવે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકી કયા સેલને હેવી ડ્યુટી કે જનરલ પર્પઝ તરીકે લેબલ કરેલા હોય છે, મિત્રો આ એક પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આવા જ પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે અને આ પ્રશ્ન છે તે એક્ઝામમાં પૂછાઈ ગયેલ પણ છે, કે નીચેના પૈકી કયા સેલને હેવી ડ્યુટી કે જનરલ પર્પઝ તરીકે લેબલ કરેલા હોય છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એ અને બી કે ઝીંક કાર્બન સેલ અને ઝીંક
क्लोराइड सेल आ बने सेल ने हेवी ड्यूटी के जनरल पर्पज तरीके लेबल करेला हो। आगळनो प्रश्न जोईए तो के झिंक कार्बन सेलना नॉमिनल वोल्टेज केटला होय छे, के जे झिंक कार्बन सेल होय छे त्यां नॉमिनल वोल्टेज केटला होय छे, तो तेमा जवाब आवशे ऑप्शन ए के 1.5 वोल्टेज, के जे झिंक कार्बन सेल होय छे तेना नॉमिनल वोल्टेज 1.5 वोल्टेज होय छे। हवे त्यारबाद आगळनो प्रश्न जोईए तो ड्राय सेल में मोटा भागे कया सेल वपराय छे, कि जे ड्राय सेल होय छे तेमा मोटा भागे कया सेल वपराय छे, तो तेमा जवाब आवशे ऑप्शन सी के अल्कलाइन सेल, के जे ड्राय सेल होय छे तेमा मोटा भागे अल्कलाइन सेल नो उपयोग थतो होय छे। हवे त्यारबाद आगळनो प्रश्न जोईए तो के लाइन सेल में वपरातु इलेक्ट्रोलाइट केवा गुणधर्म धरावे छे, के जे लाइन सेल में वपरातु इलेक्ट्रोलाइट केवा गुणधर्म धरावे छे, तो तेमा जवाब आवशे ऑप्शन सी के क्षारिक, के लाइन सेल में वपरातु इलेक्ट्रोलाइट क्षारिक गुणधर्म धरावतु होय छे। हवे त्यारबाद आगळनो प्रश्न जोईए तो के अल्कलाइन पेन्सिल सेलनु वोल्टेज रेटिंग केटलू होय छे, के जे अल्कलाइन पेन्सिल सेल છે તેનું વોલ્ટેજનું રેટિંગ કેટલું હોય છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે 1.5 વોલ્ટેજ, કે અલ્કલાઇન પેન્સિલ સેલનું વોલ્ટેજ રેટિંગ 1.5 જેટલું હોય છે। હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કે ડ્રાય સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોન તરીકે ખાલી જગ્યા મટીરિયલ વપરાય છે, કે ડ્રાય સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોન તરીકે કયું મટીરિયલ વપરાય, તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન બી કે કાર્બન, કે ડ્રાય સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોન તરીકે કાર્બન મટીરિયલ વપરાય છે। હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કે ડિજિટલ ઘડિયાળમાં કયા પ્રાઇમરી સેલ વપરાતા નથી। મિત્રો આ એક પ્રશ્ન ખાસ જોજો અને પ્રશ્ન સમજજો કે ડિજિટલ ઘડિયાળમાં કયા પ્રકારના સેલ વપરાતા નથી એમ કીધું છે, તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન સી કે ડ્રાય સેલ, જે ડિજિટલ આપણે ઘડિયાળ હોય છે તેમાં પ્રાઇમરી સેલ વપરાતા નથી, તો તેમાં ડ્રાય સેલ આવે છે, કેમ કે મર્ક્યુરી સેલ, લિથિયમ સેલ અને સિલ્વર ઓક્સાઇડ સેલ આ સેલ વપરાતા હોય છે અને જે ડ્રાય સેલ છે તે વપરાતા નથી, એટલે આ એક પ્રશ્ન ખાસ જોજો। હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કે સાધારણ ડ્રાય સેલ આશરે ખાલી જગ્યા ઈએમએફ ધરાવે છે, કે જે સાધારણ ડ્રાય સેલ હોય છે તે કેટલી ઈએમએફ ધરાવે છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે 1.5 વોલ્ટેજ, કે સાધારણ ડ્રાય સેલ આશરે 1.5 વોલ્ટેજ ઈએમએફ ધરાવતું હોય છે। હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કે સેલના ગ્રુપિંગ માટે સેલને ખાલી જગ્યામાં જોડવામાં આવે છે, કે આપણે જો સેલનું ગ્રુપિંગ કરવું હોય તો તેને કેવી રીતે જોડવામાં આવે છે, તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે ઉપરોક્ત પૈકી તમામ રીતે, કે આપણે તેને સિરીઝમાં પણ જોડી શકીએ, પેરેલલમાં પણ જોડી શકીએ અને સિરીઝ પેરેલલ બંનેમાં પણ જોડી શકીએ, કે સેલના ગ્રુપિંગ માટે સેલને આપણે આ ત્રણ રીતથી જોડી શકીએ છીએ। હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કે સેલના વોલ્ટેજ વધારવા માટે સેલનું ખાલી જગ્યા વપરાય છે, કે સેલના આપણે જો વોલ્ટેજ વધારવા હોય તો આપણે સેલમાં શું કરીએ તો તેના વોલ્ટેજ વધી જાય, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે સિરીઝ ગ્રુપિંગ, કે આપણે જો સેલના વોલ્ટેજ વધારવા હોય તો આપણે સેલનું ગ્રુપિંગ કરવું પડે, કે સિરીઝમાં તેનું ગ્રુપિંગ કરવું પડે। હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન મિત્રો આ આપણો વિડીયોનો લાસ્ટ પ્રશ્ન હશે। હવે આ પ્રશ્ન જોઈએ તો કે સેલની કરંટ કેપેસિટી વધારવા માટે સેલનું ખાલી જગ્યા વપરાય છે, કે હવે આપણે સેલની કરંટ કેપેસિટી વધારવી હોય તો સેલનું શું વપરાય છે, તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન બી કે પેરેલલ ગ્રુપિંગ, કે સેલની કરંટ કેપેસિટી વધારવા માટે સેલનું પેરેલલ ગ્રુપિંગ વપરાય છે। તો મિત્રો આ આપણા સેલ અને બેટરીના પ્રશ્નો હતા, આમાં આપણે 20 આઈએમપી પ્રશ્નો જોયા છે અને હવે આપણે આગળના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે ભાગ 2માં લાવીશું। તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો બને તેટલો શેર કરો જેથી બીજા લોકો પાસે પહોંચે અને તે પણ નોલેજ મેળવી શકે। તો મિત્રો હવે મળીએ આવતા વિડીયોમાં, ધન્યવાદ।